जय समान विद्यार्थियों, કેમ બધા મજામાં ને? તો આગળ વાત કરીએ, પ્રિઝમ નો છેલ્લો મુદ્દો આપણે વાત કર્યો હતો. પ્રિઝમ માટે લઘુત્તમ વિચલન નો સંબંધ અને એના જ માટે સૂત્ર તાર્યું હતું. પ્રિઝમમાં તમે પ્રકાશ જ્યારે આપાત કરો તો જાની વાલી કિનારા કેમ રચાય છે, જુદા જુદા રંગ નું જુદા જુદા ખૂણેથી જે વિચલન થાય એની વાત આપણે કરી હતી. તો આગળ ના મુદ્દાની વાત કરીએ. છેલ્લા આપણે કેટલા પહોંચ્યા હતા એ પછી એક દાખલા ગણ્યા હતા કે બાકી હતા? પ્રકાશનું પ્રકિરણ અને સાથે સાથે મેઘધનુષ્યની ઘટના એટલે કુદરતમાં જે ઘટનાઓ બને છે એની વાત થઈ હતી છેલ્લે. મુદ્દો એવો હતો કે ભાઈ કુદરતી જે ઘટનાઓ છે કે ભાઈ મેઘ ધનુષ રચાવું, ઉગતો સૂર્ય અને આથમતો સૂર્ય લાલાશ પડતો દેખાય છે, વાદળો છે સફેદ દેખાય છે, એની પાછળ પ્રકાશના કયા સિદ્ધાંતો ઉપયોગી છે એની વાત કરતા હતા. સૂર્યપ્રકાશને કારણે કેટલીક કુદરતી ઘટનાઓ, એમાં મેઘ ધનુષ્યની ઘટના પ્રકાશના પ્રકિરણની ઘટના જેને આપણે કહીએ સ્કેટરિંગ ઓફ લાઇટ, બે પ્રકારના પ્રકિરણ જોયા. એક પ્રકારનું પ્રકિરણ કે જે મોટા કણો વડે થાય છે, બીજી પ્રકારનું પ્રકિરણ કે જે નાના કણો વડે થાય છે. નાના કણો વડે જે પ્રકિરણ થાય છે એને આપણે રેલે પ્રકિરણ કહીએ છીએ. તીવ્રતા પર આધાર રાખે છે, જુદા જુદા તરંગ લંબાઈનું થતું પ્રકિરણ તીવ્રતા જુદી જુદી હોય, મોટા કણે વડે થતું પ્રકિરણ તીવ્રતા પર આધાર રાખતું નથી. સૂક્ષ્મ કણો વડે થતા પ્રકિરણ રેલે પ્રકિરણ કહેવાય છે, મોટા કણો વડે થતા પ્રકિરણ રામન પ્રકિરણ કહે છે, જેને રામન અસર કહીએ છીએ. આપણા જે સીવી રામન વૈજ્ઞાનિકે આ શોધ કરી હતી એટલા માટેને રામન પ્રક્રિયાની ઘટના કહીએ છીએ. ત્યાર પછી વિદ્યાર્થીઓ પ્રકાશીય ઉપકરણોની વાત આવે. પ્રકાશીય ઉપકરણો તરીકે ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપની વાત આવે.
प्रकाशी उपकरणों माटे तमारे अमुक शब्दों समझवा पड़े छे, जेमा पहलो शब्द छे दृष्टिकोण अने बीजो एक अंतर छे जेने आरामदायक अंतर कहेवाय। आ बे शब्दों ख्याल आवे तो तमने प्रकाशी उपकरणों समझवामां वधारे सरलता रहेशे। એમાં પહેલો શબ્દ છે આરામદાયક અંતર, નોંધ તરીકે મૂક્યો છે આરામદાયક અંતરને, કે જે અંતરે માનવ આંખ વસ્તુ સ્પષ્ટ જોઈ શકે તેને લઘુત્તમ અથવા તો આરામદાયક અંતર કહેવાય। માનવ આંખ માટે એનું સરેરાશ મૂલ્ય કેપિટલ ડી બરાબર રાઉન્ડ ઓફ 25 સેન્ટીમીટર છે। માનવ આંખ માટે લઘુત્તમ આરામદાયક અંતર અને આલ્ફા લેવાય છે। આરામદાયક અંતર માટે જે ખૂણો બને એને આલ્ફા કહેવાય। એ આરામદાયક અંતર શું? બધા વિદ્યાર્થીઓ તમારી આંખની નજીક પેન મૂકો, આંખની નજીક આમ પેન રાખો। તમે 20 કે 25 સેન્ટીમીટર દૂર રાખશો એટલે પેન તમને સ્પષ્ટ દેખાશે, ત્યાંથી તમે વધારે નજીક લાવતા જાઓ તો શું થાય ઓબ્ઝર્વ કરો। તને થાય સર 20 કે 25 સેન્ટીમીટર શું, કાંઈ નથી, વધારે નજીક લાગે તો વધારે સારું નું દેખાય, ટ્રાય કરો બધા। એવું લાગે તો એક આંખ બંધ કરીને ટ્રાય કરો, તમને થાય કે બે આંખ છે એટલે એવું થાય છે, એક આંખ બંધ કરીને બીજી આંખ આમ ખુલી રાખીને તમે ટ્રાય કરો। તમે 20 કે 25 સેન્ટીમીટર નજીક હશો જેનો નંબર હોય ચશ્મા પહેરી રાખે, એને એકદમ નજીક તમે વસ્તુને તમે લાવશો તો ધૂંધળી થઈ જાય છે। વધારે પડતી નજીક લાવો તો એ સ્પષ્ટ નથી દેખાતું, વધારે પડતી દૂર લઈ જાઓ તો પણ સ્પષ્ટતા ઘટે છે। એટલે વિદ્યાર્થીઓ એમ કહેવાય છે કે તમે જ્યારે રીડિંગ કરવા બેસો ત્યારે બુક થી તમારું અંતર 20 થી 25 સેન્ટીમીટર દૂર હોય એવી રીતે બુક રાખવી જોઈએ, નહીતર આંખોમાં નંબર આવે, બહુ નજીકથી વાંચવામાં આંખોમાં નંબર આવે, આવું બધા કહેતા હોય છે। એનું કારણ આંખોને સ્ટ્રેસ આવે, કોઈકનો તણાવ આવે, વધારે રીડિંગ કરો અને બહુ નજીકથી રીડિંગ કરો એટલે આંખો તમારી ખેંચાય, થાક લાગે, માનસિક થાક લાગે। જે અંતરે માનવ આંખ વસ્તુ સ્પષ્ટ જોઈ શકે એ લઘુત્તમ અંતરને આરામદાયક અંતર કહેવાય। માનવ આંખ માટે તેનું સરેરાશ મૂલ્ય આપણે આ ડાયોપ્ટ્રી તરીકે ડી નથી લેવાનું, સમજો ને, આગળના કિસ્સામાં ડી ને આપણે ડાયોપ્ટ્રી કીધું હતું, બહિર્ગોળ અંતર્ગોળના એ નહીં, એ ડાયોપ્ટ્રી માટે ડી વપરાય છે અને અહીંયા અંતર ડિસ્ટન્સ માટે પણ ડી વાપરો છે। એટલે આપણે આ સૂત્રમાં જ્યાં જ્યાં ડી આવે ત્યાં તમારે માનવ આંખ માટે જે સરેરાશ આરામદાયક અંતર છે એનું મૂલ્ય લેવાનું છે। તો સરેરાશ આરામદાયક અંતર જે માનવ આંખ માટે છે એને આપણે કેપિટલ ડી તરીકે લેવાનું છે। માનવ આંખ માટે લઘુત્તમ આરામદાયક અંતર અને જે આરામ લઘુત્તમ આરામદાયક અંતર માટે જે ખૂણો બને છે આલ્ફા લેવાય છે। વસ્તુ એ આંખ સાથે બનાવેલા ખૂણાને દ્રષ્ટિકોણ કહેવાય, વસ્તુ જે છે એ આંખ સાથે જે ખૂણો બનાવે એને દ્રષ્ટિકોણ કહેવાય। માનો કે આ વસ્તુ છે, આપણી આંખ છે એ કાલી કાલી આંખે, આ વસ્તુ આંખ સાથે જે ખૂણો બનાવે એને દ્રષ્ટિકોણ આલ્ફા કહેવાય। પણ એ વસ્તુ ક્યાં હોવી જોઈએ? આરામદાયક અંતરે હોવી જોઈએ, સમજો બરાબર, આરામદાયક અંતરે, ડી જેટલા અંતરે તમે કોઈ વસ્તુ રાખો એનો આંખ સાથે જે ખૂણો બને છે એને દ્રષ્ટિકોણ આલ્ફા કહેવાય। એચો ઊંચાઈ વાળી વસ્તુને નજીક લાવવામાં આવે તો આલ્ફા વધે છે, વસ્તુ મોટી દેખાય છે, ડી અંતરે એચ બરાબર આલ્ફા મેક્સિમમ હોય,
તમે કોઈ દૂર વસ્તુ મૂકો ત્યારે દ્રષ્ટિકોણ નાનો હોય, પણ એ નજદીક લાવતા એટલે દ્રષ્ટિકોણ મોટો થઈ જાય. અને એ વસ્તુને નજદીક લાવતા 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 તમે ડી અંતરે મૂકો અને ત્યારે જે વસ્તુ કોણ બને એટલે દ્રષ્ટિકોણ બને, એને આપણે ડી એટલે કે એને આલ્ફા મેક્સિમમ કહીએ છીએ. ડી થી વધારે નજદીક વસ્તુ ધૂંધળી બને છે, બરાબર. ડી થી તમે વધારે નજદીક લાવો તો ધૂંધળી બને છે, કારણ કે દ્રષ્ટિકોણ પાછું આલ્ફા મેક્સિમમ કરતા મોટો થઈ જાય. આલ્ફા મેક્સિમમ કરતા મોટો થઈ જાય તો વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી. પ્રકાશી ઉપકરણો વડે દ્રષ્ટિકોણ વધારવામાં આવે છે. પ્રકાશી ઉપકરણનું કામ શું? દ્રષ્ટિકોણ વધારી દે. દ્રષ્ટિકોણ વધારી દે એટલે તમને વસ્તુ આરામદાયક દેખાય. હવે તમે વિચારો કે આલ્ફા કેવી રીતે વધારી શકાય, આલ્ફા વધારવા માટે શું કરવું જોઈએ? એના આધારે માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપની ડિઝાઇન થાય. પ્રકાશી ઉપકરણો તરીકે માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપ બેની વાત આવે છે. માઇક્રોસ્કોપની વાત આવે છે અને ટેલિસ્કોપની વાત આવે છે. પેલો તો માઇક્રોસ્કોપ શું છે? માઇક્રો નાની વસ્તુને સ્પષ્ટ જોવા માટે જે ઉપકરણ વપરાય એને માઇક્રોસ્કોપ કહેવાય. નાની વસ્તુ હોય એટલે આપણે આંખ સ્પષ્ટ જોઈ શકતી નથી. દાખલા તરીકે બિલોરી કાસ વગર આપણે નાની વસ્તુ જોઈ શકતા નથી. જે ઉપકરણની મદદ થતો નાની વસ્તુને સ્પષ્ટ જોઈ શકો એને માઇક્રોસ્કોપ કહેવાય. એવી જ રીતે જે ઉપકરણની મદદથી મોટી વસ્તુને સ્પષ્ટ જોઈ શકાય એને ટેલિસ્કોપ. ટેલી એટલે દૂર, ટેલી એટલે દૂર, સ્કોપ એટલે જોવું. સ્કોપનો મતલબ થાય જોવું. માઇક્રો એટલે નાની વસ્તુને જોવા માટે વપરાતું ઉપકરણ. આપણે ટેલિવિઝન એવો શબ્દ આવે છે, ટીવીને આપણે ટેલિવિઝન કહીએ. દૂરની ઘટના તમારા ઘરે દેખાડે છે એટલે ટેલિવિઝન કહીએ છીએ. આમાં તમે દૂરની વસ્તુને ડાયરેક્ટ જોઈ શકો, સૂર્ય કે તારાઓ, ની બંધારણ, એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપથી આપણે જોઈ શકીએ છીએ. દૂરની વસ્તુને નજદીકથી જોવા માટે વપરાતા સાધનને ટેલિસ્કોપ કહેવાય. આમાં બે વાત છે, અતિ સૂક્ષ્મ વસ્તુ હોય તો આપણે સ્પષ્ટ નથી જોઈ શકતા એટલે આલ્ફા વધારવો પડે, અને બીજું વસ્તુ બહુ મોટી છે. માનો સૂર્ય ચંદ્ર છે બહુ મોટો છે પણ આપણાથી ઘણો દૂર છે, દ્રષ્ટિકોણ નાનો હોય, બરાબર. એટલે આપણે સ્પષ્ટ ન જોઈ શકીએ. દેખાય ખરો ચંદ્ર છે ને ઉજવાળો, પણ એને એકદમ સ્પષ્ટ ને સરફેસ એક્ઝેક્ટ કેવી છે એ તો તમે ટેલિસ્કોપથી જોવો જ કહો પડે. માનો તમે બેઠા હોય ત્યાંથી તમે દૂરનું તમે ઝાડ જોવો તો તમને અંદાજ આવશે કે ઝાડ છે ભાઈ કે લીમડાનું હોય કે ભાઈ વડલાનું, એવો અંદાજ આવશે. પણ સ્પષ્ટ એને પાનની ડિઝાઇન જોવી હોય ઝાડની નજીક જવું પડે. ડુંગરા ઉપર ઝાડ હોય તો આપણે ખબર પડે કે ઝાડ છે, શેનું છે. ડુંગર એટલે ગોરડ કે બાવળ એવો જ કંઈ ઝાડ હોય એની વે. પણ ઘણી વખતે એમાં સાગના પણ ઝાડ હોય, આપણે દૂરથી એમ લાગે ઝાડ છે, પણ એક એક ઝાડને તમારે આઈડેન્ટિફાય કરવું હોય તો એને નજદીક જવું પડે, બરાબર. તો એ થાય. તો બેયનું કામ એક સમાન છે, આલ્ફા એટલે કે દ્રષ્ટિકોણ વધારવાનું. પણ એક નજીકની વસ્તુનો દ્રષ્ટિકોણ વધારે છે અને બીજું ઇન્સ્ટ્રુમેન્ટ છે એ દૂરની વસ્તુનો દ્રષ્ટિકોણ વધારે છે, અને એના માટે વપરાતું સાધન માઇક્રોસ્કોપ કે ટેલિસ્કોપ છે. વિદ્યાર્થીઓ માઇક્રોસ્કોપની સમજૂતી આપો, માઇક્રોસ્કોપની સમજૂતી આપો એવો પ્રશ્ન હવે પછીનો છે. કારણ કે આપણે બંને જોવાના છે, માઇક્રોસ્કોપે જોવાનું છે અને સાથે સાથે ટેલિસ્કોપે જોવાનું છે.
તો વિદ્યાર્થીઓ માઇક્રોસ્કોપ ની વાત કરીએ. માઇક્રોસ્કોપ પેલું ઇન્સ્ટ્રુમેન્ટ જોઈએ અને પછી ટેલિસ્કોપ, જે પ્રકાશ ઉપકરણ વડે નાના સૂક્ષ્મ પદાર્થને સ્પષ્ટ જોઈ શકાય તેને માઇક્રોસ્કોપ કહેવાય. માઇક્રોસ્કોપમાં બે પ્રકાર છે, સાદુ માઇક્રોસ્કોપ અને સંયુક્ત માઇક્રોસ્કોપ. એમાં સાદુ માઇક્રોસ્કોપ, તમે એમ કે સાદા માઇક્રોસ્કોપ વિશે નોંધ લખો તો ટૂંકી કેન્દ્ર લંબાઈ વાળો બહિર્ગોળ લેન્સ ને આંખની નજીક ગોઠવવાથી બનતી રચનાને સાદુ માઇક્રોસ્કોપ કહેવાય. તમે બિલોરી કાચનો જે ઉપયોગ કરો છો સાદુ માઇક્રોસ્કોપ. સાદા માઇક્રોસ્કોપમાં એક જ બિલોરી કાચ હોય, બહિર્ગોળ લેન્સ હોય, જેને આપણે બિલોરી કાચ કહીએ. તમે આવું કરો છો. માઇક્રોસ્કોપનો મોટવણી પાવર નીચે મુજબ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. માઇક્રોસ્કોપ હોય કે ટેલિસ્કોપ, એને મોટવણી પાવર આવે છે. ધ્યાન આપજો, શબ્દમાં ભૂલ નહીં કરતા. આ મોટવણી પાવર છે, મોટવણી શક્તિ છે ને, આપણે ઓલી રેખીય મોટવણી ભણતા હતા. મોટી મોટવણી પાવર અથવા મોટવણી શક્તિનું બીજું નામ છે કોણીય મોટવણી. કોણીય મોટવણી. રેખીય મોટવણી પૂછે તો આગળ પ્રતિબિંબ ઊંચાઈ ભાગ્યા વસ્તુ ઊંચાઈ નો ગુણોત્તર, બરાબર. પણ તમને કોણીય મોટવણી પૂછે તો તમારા મોટવણી પાવર ને વ્યાખ્યાયિત કરવું પડે. આ બસ ખાસ ધ્યાનમાં રાખજો. કોણીય મોટવણીનું બીજું નામ છે મોટવણી પાવર. અરે, કોણીય મોટવણીનું બીજું નામ છે મોટવણી પાવર. મોટવણી પાવર નું બીજું નામ છે કોણીય મોટવણી. લઘુત્તમ અંતરે છેલ્લા પ્રતિબિંબનો દ્રષ્ટિકોણ અને વસ્તુના દ્રષ્ટિકોણના ગુણોત્તરને માઇક્રોસ્કોપને મોટવણી પાવર કહેવાય. તેને કોણીય મોટવણી તરીકે ઓળખ. અંડરલાઈન કરજો, લખો વ્યાખ્યા. લઘુત્તમ અંતરે, લઘુત્તમ અંતરે કયું? ડી અંતરે, 25 સેન્ટીમીટર દૂર હોય ત્યારે. ડી અંતરે છેલ્લા પ્રતિબિંબનો દ્રષ્ટિકોણ, છેલ્લા પ્રતિબિંબનો દ્રષ્ટિકોણ, આડે હું તમને સમજાવું છું આકૃતિની મદદથી કે કેવી રીતે બને, અને વસ્તુનો દ્રષ્ટિકોણનો ગુણોત્તર. તમે બિલોરી કાચ મૂક્યા વગર તમે વસ્તુ જોવો છો ત્યારે તમને દ્રષ્ટિકોણ મળે છે. બિલોરી કાચ મૂકો એટલે એની વસ્તુ મોટી થઈ જાય, એનો દ્રષ્ટિકોણ મળે. એનો જે ગુણોત્તર છે એને મોટવણી પાવર કહેવાય. શું કહેવાય? માઇક્રોસ્કોપનો મોટવણી પાવર કહેવાય. એનું બીજું નામ છે કોણીય મોટવણી તરીકે પણ ઓળખાય છે. એટલે પ્રતિબિંબને દ્રષ્ટિકોણ વધે એ મોટવણી પાવર વધે, પ્રતિબિંબનો દ્રષ્ટિકોણ વધે એમ મોટવણી પાવર વધે, બરાબર. તો પ્રતિબિંબનો દ્રષ્ટિકોણ વધારવા માટે શું કરવું જોઈએ? ધારો કે લેન્સ વગર દ્રષ્ટિકોણ આલ્ફા છે અને લેન્સ બાદ પ્રતિબિંબનો દ્રષ્ટિકોણ બીટા છે. લેન્સ બાદ બીટા કેમ થાય એ આપણે સમજવાનું છે અને આકૃતિની મદદથી સમજી શકાશે, બરાબર. તો જુઓ, માનો કે તમે ડાયરેક્ટ વસ્તુને જોતા હતા, કાલી કાલી આંખે, ડાયરેક્ટ તમે વસ્તુને જુઓ છો. એ ડાયરેક્ટ વસ્તુને જુઓ છો ત્યારે એની ઊંચાઈ કેટલી છે? એચઓ, હાઈટ ઓફ ધી ઇમેજ, હાઈટ ઓફ ધી ઓબ્જેક્ટ. એ તમારાથી કેટલો દૂર મૂક્યો છે? ડી અંતરે મૂકેલો છે. ત્યારે એ વસ્તુનો આંખ સાથે રચાતો ખૂણો ને દ્રષ્ટિકોણ કહે, જેને આલ્ફા કહીએ છીએ, આલ્ફા મળી જાય. એટલે આ ભૂમિતિ ઉપરથી તમે જુઓ તો આલ્ફા બરાબર, એટલે કે ટેન આલ્ફા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, અને સૂક્ષ્મ આલ્ફા માટે એચઓ અપોન ડી. તો આ જે છે એ આ આકૃતિની ભૂમિતિ પર તમે આલ્ફા બનાવો તો આલ્ફા બરાબર શું થાય? તો કે સામેની બાજુ ને છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ એચઓ છે અને પાસેની બાજુ ડી છે, આપણે ટેન આલ્ફા કહીએ. અને અતિ સૂક્ષ્મ આલ્ફા હોય એટલે ટેન આલ્ફા નાનો હોય ત્યારે એચઓ ના છેદમાં ડી થાય. હવે એની વસ્તુ તમે આમાં મૂકો કે માનો કે તમે બિલોરી કાચ અહીં મૂકી દો છો, બિલોરી કાચ અહીંયા મૂકી દો છો, બરાબર. અરે શું થાય, વસ્તુ અહીંયા નથી, અહીંયા જ વસ્તુ હતી. તમારી આંખ વચ્ચે તમે બિલોરી કાચ મૂક્યો એટલે બહિર્ગોળ લેન્સ મૂક્યો, સમજો, બરાબર. એટલે વસ્તુ છે ક્યાં થઈ? ઓ અને એફ વચ્ચે થઈ. એફ અહીંયા, કાચનો એફ અહીંયા છે. આ કાચનું ધ્રુવ બિંદુ ઓ છે. વસ્તુને તમે ઓ અને એફ ની વચ્ચે મૂકો ત્યારે એનું આભાસી પ્રતિબિંબ મોટું બને, યાદ આવ્યું? જો આપણે છેલ્લો કિસ્સો પ્રતિબિંબ રચાતા, મેં તમને એ વખતે કીધું હતું આનો ઉપયોગ આપણે માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપમાં કરવાના છીએ. આ છેલ્લો કિસ્સો જો તમે જ્યારે વસ્તુને એફથી નજીક લાવો છો ત્યારે એનું આભાસી પ્રતિબિંબ મોટું થઈ જાય છે,
આનો ઉપયોગ આપણે પહેલામાં કરવાનો છે. આ જે પ્રતિબિંબના નિયમો છે એનો ઉપયોગ આપણે અહીંયા સાદા માઇક્રોસ્કોપમાં કરીએ. જોકે બધા માઇક્રોસ્કોપ ટેલિસ્કોપમાં એ જ વસ્તુ આવશે. એટલે તમે જુઓ કે ભાઈ આ લેન્સ તમે એવી રીતે ગોઠવો કે જેથી કરીને લેન્સ અને વસ્તુ વચ્ચેનું અંતર સમજો બરાબર. એટલે બિલો, હું તમને આજે એક પ્રેક્ટિસ આપવાનો છું. તમારી પાસે જો બિલોરી કાસ હોય ઘરે ક્યાંકથી, એમાં તમે વસ્તુ ઓબ્ઝર્વ કરી શકો છો. તમારી આંખ અહીંયા હતી, એની વચ્ચે લેન્સ મૂક્યો, પછી લેન્સને એવી રીતે ગોઠવો કે જેથી કરીને વસ્તુ અંતર અને લેન્સનું ધ્રુવ એ એફ અને ધ્રુવની વચ્ચે આવે. એટલે વસ્તુ છે એફ અને ધ્રુવ બિંદુની વચ્ચે આવી જાય બરાબર. એવી રીતે તમે વસ્તુને ગોઠવો. એનું આભાસી પ્રતિબિંબ અહીંયા મળ્યું. એટલે વસ્તુ છે એ આ હતી, પણ એનું પ્રતિબિંબ અહીંયા મળ્યું. તો આ છેલ્લું પ્રતિબિંબથી વ્યાખ્યા શું કીધું? છેલ્લા પ્રતિબિંબનો બનતો ખૂણો, છેલ્લા પ્રતિબિંબનો દ્રષ્ટિકોણ, છેલ્લા પ્રતિબિંબનો દ્રષ્ટિકોણ અને વસ્તુકોણ. તો વસ્તુકોણ તો અહીંયા ખબર જ છે, આલ્ફા તમારા થાય છેલ્લા પ્રતિબિંબ માટે. તો છેલ્લું પ્રતિબિંબ શું છે? એચઆઈ ના છેદમાં શું થાય? એચઆઈ ના છેદમાં બી બરાબર. તો એના માટે કે ભાઈ આકૃતિ બીટા માટે, તો આલ્ફા માટેની વાત થઈ, બીટા માટે તો આકૃતિ પરથી ટેન બીટા બરાબર, બીટા બરાબર શું થાય? તો બીટા બરાબર એચઓ ના છેદમાં યુ. આ આકૃતિ નથી જોવાની, આ જોવાની છે. તમારી વસ્તુ અહીંયા પડી છે પણ એનું પ્રતિબિંબ અહીંયા રચાય છે બરાબર. પણ એ પ્રતિબિંબ નો રચાતો ખૂણો હવે આલ્ફા નથી, શું છે? બીટા છે બરાબર. તો એ પ્રતિબિંબ નો બનતો દ્રષ્ટિકોણ એટલે આ બીટા બરાબર. તમને કહે સાહેબ આના છેદમાં આ કેમ નથી લેતા? એવું નથી લેવાનું, આપણે આના છેદમાં આનો સંબંધ લાવવાનો છે, યુ અને એચ નો સંબંધ લેવાનો છે બરાબર. આ બીટા છે એ તો એચઆઈ ના છેદમાં વી માટે કામ કરે, અને બીટા છે એચઓ ના છેદમાં યુ માટે, બંને માટે કામ કરશે બરાબર. નાના ત્રિકોણ ને મોટા ત્રિકોણ બંને માટે કામ કરે છે. તો બંને માટે કામ કરે છે, પણ અહીં આકૃતિની ભૂમિતિ પર આપણે અત્યારે નાનો ત્રિકોણ ધ્યાનમાં લેવાનો છે. એટલે બીટાના એચઓ ના છેદમાં, અરે સોરી, અહીંયા એચઓ ના છેદમાં યુ થશે સમીકરણ નંબર ત્રણ. સમીકરણ બે અને ત્રણ પરથી આપણે આલ્ફા ને બીટાની કિંમત મૂકો એટલે એમપી બરાબર શું થાય? બીટા ના છેદમાં આલ્ફા. બીટા બરાબર શું હતું? એચઓ ના છેદમાં યુ, અને આલ્ફા બરાબર શું હતું? એચઓ ના છેદમાં ડી. એચઓ ના છેદમાં ડી બરાબર. તો એચઓ એચઓ કેન્સલ કરો, એચઓ એચઓ કેન્સલ કરો, તો આપણને ફાઇનલ સૂત્ર શું મળે? ડી ના છેદમાં યુ, ડી ના છેદમાં યુ. હવે તમે વિચાર કરો, મોટવણી ક્યારે વધે છે? તો યુ તમે ઘટાડો ત્યારે. તો તમે બિલોરી કાચ હોય ને તમારી પાસે, જોજો તમે બિલોરી કાચને વસ્તુની જેમ નજદીક લઈ જશો ને એમ શું થશે? વસ્તુ અંતર યુ ઘટશે, કારણ કે બિલોરી કાચનું કેન્દ્ર અહીંયા છે. વસ્તુની નજીક નજીક લઈ જાઓ એમ યુમાં ઘટાડો થાય. યુમાં ઘટાડો થાય ને એમ પ્રતિબિંબમાં વધારો થાય. પ્રતિબિંબમાં વધારો થાય એટલે બીટા વધશે. બીટા વધશે એટલે શું થાય? કોણીય મોટવણી વધશે. એટલે કોણીય મોટવણીના વિદ્યાર્થીઓ બે સૂત્ર થયા, અથવા તો જેને આપણે મોટવણી પાવર કહીએ છીએ, મોટવણી પાવરના બે સૂત્ર થયા. પહેલું સૂત્ર થયું બીટાના છેદમાં આલ્ફા, અને બીજું સૂત્ર થયું ડી ના છેદમાં યુ. આ સાદા માઇક્રોસ્કોપની વાત છે બરાબર. ચલો કોઈ વિદ્યાર્થીને આમાં ક્વેરી હોય તો રાઇઝ હેન્ડ કરે. સાદું માઇક્રોસ્કોપ એટલે જેને આપણે બિલોરી કાચ કહીએ છીએ. તો તમારે માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપની થિયરીમાં તમારે વસ્તુ અંતર ખાસ સમજવાનું છે, લઘુત્તમ અંતર ખાસ સમજવાનું છે, અને દ્રષ્ટિકોણ ખાસ સમજવાનો છે. વસ્તુ અંતર તો તમારે કોમન જ હોય, પણ આ જે બે શબ્દો હતા જેમાં આરામદાયક અંતર, લઘુત્તમ એપ્રોચ ડિસ્ટન્સ, ઇંગ્લિશમાં કહેવાય છે મિનિમમ એપ્રોચ ડિસ્ટન્સ, પણ એને ગુજરાતીમાં આપણે લઘુત્તમ આરામદાયક અંતર કહીએ છીએ, જેને કેપિટલ ડી કીધું છે બરાબર. ચલો કોઈ વિદ્યાર્થીને કંઈ એમાં ક્વેરી હોય તો રાઇઝન કરી શકે છે. જો કે તમારી એનસીઆરટીની બુકમાં તો ડીની વિગત જ નથી કે ડી એટલે શું. અહીંયા થોડી વાત કરી છે કે પ્રતિબિંબને સરળતાથી આરામ રીતે જોઈ શકાય તે માટે પ્રતિબિંબ નજદીક બિંદુ ડી અંતરે હોવા છતાં આંખને થોડોક શ્રમ પહોંચાડે છે, એ વાત ડીને લઈને કરી છે. પણ એ પહેલા ડીની આમ એકદમ વિગત ક્લિયર કટ ન થાય, પેલે ડી એટલે શું ને દ્રષ્ટિકોણ કોને કહેવાય. કારણ કે તમે દ્રષ્ટિકોણ અને લઘુત્તમ આરામદાયક અંતર ન સમજો તો તમને માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપની ડિઝાઇનમાં જ ખબર નહીં પડે કે આ શું કામ આવી રીતે માય છે. તો કોઈ વિદ્યાર્થીને કંઈ ક્વેરી હોય તો રાઇઝન કરે.
સાદું માઇક્રોસ્કોપ ચલો કલસરિયા રાણપરિયા રામાણી ડાભી બુટાણી કુનડિયા ગજેરા ખીચડિયા નકુમ પછી ડાલ્ટન વગાસિયા હાજર છે કે નહીં વગાસિયા વાહ ભાઈ વાહ કેમ થયું બધું ગોઠવાઈ ગયું હરખું ઉડી ગયું તું લાઈટ બાઈટ આવી ગઈ વાંધો નહીં હાલો જો કેટલી વાર રે તો કેટલા ને માઇક્રોસ્કોપ સાદું માઇક્રોસ્કોપ ક્લિયર થઈ ગયું રાઇઝન કરે જો તમારે 70% કોર્સ કરવાનો હોય તો આ થિયરી નથી બરાબર પણ અત્યારે તો એવું કોઈ સ્પષ્ટતા નથી કાલ ભૂપેન્દ્ર સાહેબે કીધું કે ભાઈ તમે એવું માનસિકતા નહીં રાખતા કે તમને માસ પ્રમોશન મળે કે કોર્સમાં ઓલું મળે કે એવું મળે એમ પણ આપણે અત્યારે આખો કોર્સ છે એને ધ્યાનમાં લઈ અને ચાલીએ કદાચ એવું હોય તો વધારાનો સ્વાધ્યાય છે અને અત્યારે આપણે નહીં કરીએ જે વધારાના દાખલા છે જે વધારે અટપટા છે એને આપણે નહીં અત્યારે ટચમાં કરીએ પણ થિયરીના કન્સેપ્ટ તમારે આમે જરૂર પડે કોઈ વિદ્યાર્થી નીટ કે જેડબલ જયારે આપવાના છે એના માટે ખાસ જરૂર પડે એમાં તો તમારે ઓલ કોર્સ નો કમ્પ્લીટ કરવો પડે દાખલાઓનો કરો ચાલે પણ થિયરીનો તો બધા કન્સેપ્ટ તમારે કરવા જ પડે ડાભી સુમિત કઈ પ્રશ્ન હતો સાદું માઇક્રોસ્કોપ છે સમજવા માટે બહુ સરળ છે અને સંયુક્ત માઇક્રોસ્કોપ છે એના માટે થોડી આપણે આગળ વાત કરવાની થાય હવે બીજું કે આ સાદા માઇક્રોસ્કોપમાં આપણે બીજા એક બે સૂત્રો તારવવા છે કે ભાઈ એમાં તમને એમ થાય કે સાહેબ એમાં મોટવણી પાવર આપણે વધારવો હોય તો શું કરી શકીએ સાદા માઇક્રોસ્કોપમાં તો મોટવણી પાવર વધારવા માટેની શરત શું થાય તો કે જ્યારે છેલ્લું પ્રતિબિંબ ડી અંતરે મળે ત્યારે એમપી બરાબર એમ મેક્સિમમ મળે જુઓ હવે મોટવણી પાવર તો મોટવણી પાવર ક્યારે આમાંનો પ્રતિબિંબ છે ધ્યાન આપજો બરાબર એ પ્રતિબિંબ નજદીક 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 આવતા આવતા અહીંયા આવી જાય આ પ્રતિબિંબ છે જેમ જેમ નજદીક આમ શું થાય બીટામાં વધારો થાય અને બીટામાં વધારો થાય મોટવણી વધશે કારણ કે મોટવણીનો સૂત્ર જે છે બીટાના છેદમાં આલ્ફા બીટા વધે તો મોટવણી વધે આ પહેલી વાત એટલે વસ્તુને તમે નજદીક લાવો પણ ડી અંતર સુધી લાવો ત્યાંથી વાંધો નહીં ડી થી ને તમે વધારે નજદીક લાવો તો એ તો ધૂંધળું થઈ જાય પ્રતિબિંબ મોટું રચાય છે પણ ડી થી નજદીક રચાય તો ધૂંધળું દેખાય મેં તમને પેનનું ઉદાહરણ એટલા માટે જ આપ્યું છું કારણ કે આની જરૂર પડે કે ભાઈ માઇક્રોસ્કોપ ટેલિસ્કોપની મર્યાદા શું તમે વસ્તુને કેટલીક મોટી કરી શકો પણ તમે બહુ મોટી કરો તો દ્રષ્ટિકોણ છે એ આલ્ફા મેક્સિમમ કરતા વધી જાય દ્રષ્ટિકોણ આલ્ફા મેક્સિમમ કરતા વધી જાય તો શું થાય વસ્તુ ગાયકની ધૂંધળી થઈ જાય છે જોકે બી ગ્રુપ વાળા જે વિદ્યાર્થીઓ છે એ બી ગ્રુપ વાળા વિદ્યાર્થીઓ જયારે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરતા લેબની અંદર જે માઇક્રોસ્કોપ છે સાદું નથી સંયુક્ત માઇક્રોસ્કોપ છે તો એમાં તમારે જોવું કરે માઇક્રોસ્કોપને તમારે સેટ કરવું પડે ચોક્કસ અંતરે સેટ કરો ત્યારે સ્પષ્ટ એનાથી ઉપર આવી જાઓ તો પણ ધૂંધળી થઈ જાય એનાથી નીચે જતા રહો તો પણ ધૂંધળું થઈ જાય આવું થાય છે બરાબર છે ને તમે ચોક્કસ અંતરે જ્યારે સેટ કરો છો ત્યારે તમને સ્પષ્ટ તમારા પ્રેક્ટિકલની ડિઝાઇન કે જે કાંઈ હોય દેખાય સેલ જોવાનો સેલ દેખાય છે કે એવું બી ગ્રુપ 11 સાયન્સ લેબની અંદર તમે માઇક્રોસ્કોપનો ઉપયોગ કર્યો છે કે નથી કર્યો તમને કંઈ ખીચડિયા તમને કંઈ ચાન્સ મળ્યો હતો કે નહોતો મળ્યો હા સર અમને ખાલી એની ડિઝાઇન
કીધું તો આને આ કહેવાય ને આમ ઉપયોગ કરવા નતો મળ્યો ઉપયોગ કરવા નથી મળ્યો કઈ ને 12 માં ઉપયોગ કરીશું અગર 12 માં ફિઝિક્સ માં તો એક એક્સપેરિમેન્ટ છે જેમાં માઇક્રોસ્કોપ નો ઉપયોગ આવે છે બરાબર 12 માં એ ગ્રુપ વાળા બી ગ્રુપ વાળા બધા જ ઉપયોગ કરવાના છે ત્યારે તમને આ વસ્તુ પ્રેક્ટિકલી દેખાશે તો એમ મેક્સિમમ માટેની શરત શું તો કે જ્યારે છેલ્લું પ્રતિબિંબ છે ડી અંતરે મળે ત્યારે એમપી બરાબર એમ મેક્સિમમ મળે તો આકૃતિ પરથી U બરાબર માઇનસ U થાય તો V બરાબર D થઈ જાય બરાબર આપણે ખબર નથી D ક્યાં હોય આ આકૃતિમાં તમે જુઓ તો આ તો વસ્તુ અંતર U છે પ્રતિબિંબ ક્યાં અહીંયા V અંતરે રચાય છે પણ તમારે મેક્સિમમ મોટવણી માટે અહીં D અંતરે રચાવવું જોઈએ તો વસ્તુને તમે U અંતરે મૂકો છો ત્યારે જો પ્રતિબિંબ છે જો D અંતરે રચાતું હોય તો તમને સ્પષ્ટ દેખાય બરાબર તો વસ્તુ અંતર U બરાબર માઇનસ U લઈએ અને પ્રતિબિંબ બરાબર માઇનસ ડી લેવાય કારણ કે બે ડાબી બાજુએ મળે એટલે માઇનસ થશે આ લેવામાં આવે તો લેન્સના સમીકરણમાં કિંમત મૂકો કારણ કે અંતે તો લેન્સ જ છે 1/f = 1/v - 1/u બરાબર આનું સૂત્ર છે એમાં કિંમત મૂકો 1/-d - -+1/u માંથી 1/u ને કરતા બનાવો વિદ્યાર્થીઓ ત્યાર પછી ને ડી વડે ગુણો કારણ કે આ સૂત્ર શું છે એમપી નું મોટવણી પરનું ડી ના છેદમાં યુ તો 1/u તો તમને મળી ગયો ડી ના છેદમાં યુ લાવવા માટે તમારે ડી વડે ગુણવા પડે આખા સમીકરણને ડી વડે ગુણી નાખો એટલે d/u = d/f + 1 તો એમ મેક્સિમમ બરાબર એટલે આ મહત્તમ મોટવણી શક્તિ નું સૂત્ર થયું ડી એટલે કે 1 + d/f ડી એટલે 25-20 સેન્ટીમીટર ફિક્સ જ છે જેને આપણે લઘુત્તમ અંતર કહીએ છીએ બરાબર લઘુત્તમ અંતર આપણે પહેલેથી ફિક્સ કર્યું બરાબર એ 25 સેન્ટીમીટર ફિક્સ છે એને આપણે ડી કહીએ છીએ આ સમીકરણમાં જુઓ ડી તો ફિક્સ થઈ ગયું હવે તમારે મોટવણી પાવર વધારવો હોય આ 1 છે એ ફિક્સ છે મોટવણી પાવર વધારવા માટે તમારે એફ નાનો કરવો પડે એફ નાનો કરવા માટે તમારે કાચને જાડો રાખવો પડે જેમ કાચને જાડો રાખો એમ એનો એફ ઘટે કેન્દ્ર લંબાઈ ઘટે કેન્દ્ર લંબાઈ ઘટે એમ મોટવણી શક્તિમાં વધારો થાય હા તમને વસ્તુ મોટી મળે છે પણ આંખોને ખેંચવી પડે છે તો આરામદાયક પ્રતિબિંબને જોવું હોય તમે જો આમ તમે આમ આમ રાખો તો 25 સેન્ટીમીટર થી તમે નજીક લાવો તો તમારે આંખો ખેંચાવા મળશે લાવો તો નજીક ટ્રાય કરો બધા પેનને તમારી સામે રાખો પેનને નજીક નજીક લાવો તો 25 સેન્ટીમીટર થી તમે વધારે નજીક આવશો તમારી આંખો ખેંચાશે એટલે અહીંયા તમને મોટવણી મોટી મળે છે કોણીય મોટવણી કે મોટવણી શક્તિ વધારે મળે છે પણ આરામદાયક નથી આંખોને ખેંચવી પડે છે હવે તમારે આરામદાયક જોવું હોય તો આરામદાયક જોવા માટે તમારે દૂર જોવું પડે તમે આંખથી તમે દૂરની વસ્તુ ગમે તેટલું લાંબો સમય જોવો તો આંખને થાક નહીં લાગે તો આરામદાયક જોવા માટે એને એમ મિનિમમ કહેવાય અને પ્રતિબિંબ આરામદાયક જોવા માટે પ્રતિબિંબ અંતર છે અનંત અંતરે મળવું જોઈએ ઓલું ડી અંતરે જે મળતું એમાં તમને દેખાતું સ્પષ્ટ પણ આરામદાયક નહોતું અનંત અંતરે હોય તો તમે આરામદાયક રીતે જોઈ શકો બરાબર લઈ વી બરાબર અને વી બરાબર આપણે ઇન્ફાઇનાઇટ લઈ લઈએ તો 1/f = 1/∞ = એટલે કે -1/-u - -+ તો 1/f = 1/u ફરી બે બાજુ ડી વડે ગુણી નાખો બે બાજુ ડી વડે ગુણો બરાબર તો ડી બે બાજુ ડી વડે ગુણો એટલે શું થશે d/f બરાબર યુ બરાબર d/f તો d/f બરાબર d/u તો ફરીથી આ d/u ની કિંમત તમે ઉપર જુઓ તો d/u બરાબર શું છે d/u બરાબર mp છે તો mp બરાબર શું મળ્યું તો d/f મળ્યું બરાબર અહીંયા 1 + d/f પ્લસ અહીંયા d/f ખાલી મળે છે તો આને મોટવણી શક્તિ મહત્તમ કહેવાય આમાં વસ્તુ તમને મોટી દેખાય પણ આરામદાયક નો આંખો ખેંચાય આમાં વસ્તુ બહુ મોટી ન દેખાય છતાંય આરામદાયક રીતે તમે જોઈ શકો અને આરામદાયક મોટવણી કહેવાય અને આને સ્ટ્રેચ મોટવણી કહેવાય કે જેમાં આંખોને ખેંચવી પડે પહેલા કેસમાં પાવર વધારે પણ આંખ પ્રતિબિંબ જોવા માટે તણાવ અનુભવે છે બીજા કેસમાં પાવર ઓછો છે પણ પ્રતિબિંબ આરામ રીતે જોઈ શકાય છે આમાં સાદા માઇક્રોસ્કોપનો મોટવણી પાવર એમપી એ હંમેશા 9 કરતા નાનો હોય મોટવણી પાવર 9 કરતા એટલે જે વસ્તુ હોય એના કરતા 9 ગણી તમે મોટી જોઈ શકો એનાથી વધારે મોટી જોઈ શકતા નથી તમારા લેબની અંદર
જે માઇક્રોસ્કોપ આપ્યા છે 100 પ્લસ છે 40 એક જે છે 10 પ્લસ છે બીજા છે 40 પ્લસ છે અને અમુક છે 100 પ્લસ છે 100 પ્લસ નો મતલબ શું થાય હોય એના કરતા 100 ગણી તમને મોટી બતાવે 40 પ્લસ નો મતલબ શું થાય હોય એના કરતા 40 ગણું મોટું બતાવે અને 10 પ્લસ હોય એના કરતા શું થાય જે વસ્તુ હોય એના કરતા 10 ગણી મોટી બનાવે તો સાદું માઇક્રોસ્કોપ છે એની મોટવણી મહત્તમમાં મહત્તમ 9 થઈ શકે છે 9 થી વધારે જઈ શકતી નથી એટલે તમારે હવે બીજું માઇક્રોસ્કોપ જોવું પડે જેમાં મોટવણી પાવર વધતો હોય એને કહેવાય સંયુક્ત માઇક્રોસ્કોપ સંયુક્ત માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપ બેની થિયરી એક સમાન જેવી છે એમાં આરામદાયક અંતર રિપીટ થવાનું છે પછી સાથે સાથે આપણે દ્રષ્ટિકોણ પણ રિપીટ થવાનો છે એ બધી વાત કોમન છે અને ખાલી આપણે આકૃતિની ભૂમિતિ સમજવાની છે અને સૂત્રો જોવાના છે એની વાત આપણે કાલે કરીશું અહીંયા આપણે ક્લાસ પૂરો કરીએ એ પહેલા વઘાશે આપણે એક બે જોક સમજાવશે હાલો ભાઈ બહુ લાંબો સમય થઈ ગયો ને કેટલે પહોંચ્યા હતા કે યાદ છે છોકરી કે આઈ એમ સિંગલ બીકોઝ ગોડ ઇઝ બિઝી ઇન રાઇટિંગ માય લવ સ્ટોરી તો ભગવાન કે તંબુર તને કોઈએ પટાવી નહીં એટલે મારા ઉપર ઢોળી દેવાનું An engineer was asked that what is the technical difference between welding and a wedding? કોઈ એન્જિનિયરને પૂછવામાં આવ્યું કે ભાઈ વેલ્ડિંગ અને વેડિંગમાં ખરેખર ટેકનિકલ તફાવત શું છે તમને ખબર છે વેડિંગમાં અને વેલ્ડિંગમાં વેલ્ડિંગ આપણે લોખંડમાં વેલ્ડિંગ થતું હોય અને છોકરા છોકરાની વેડિંગ થતી હોય તો વેલ્ડિંગ અને વેડિંગમાં તફાવત શું કોઈ કહેશે એમ કે સાહેબ આ તો અઘરો પ્રશ્ન છે શું છે તફાવત હી રિપ્લાઈડ નોટ મચ બોથ આર જોઈન્ટ્સ છોકરો શું કહે છે કે બહુ જાજો તફાવત નથી બેમાં જોડવાની જ વાત આવે છે In a way, in a welding, there are a spark first and a bounding forever. Welding માં શું થાય પેલા સ્પાર્કિંગ થાય જો જ્યાં વેલ્ડિંગ થતું ત્યાં પેલા સ્પાર્કિંગ થાય એમાં સ્પાર્કિંગ પેલા થાય અને પછી બે નો જોઈન્ટ થાય અને વેલ્ડિંગમાં શું થાય પેલા જોઈન્ટ થાય અને પછી સ્પાર્કિંગ થાય કે જિંદગી ઓકે In a welding, there are spark first and bounding forever. Whereas in a wedding, there is a bonding first and a spark forever. ધ્યાન રાખવું ભાઈ ચલો એક બે